ખેતરમાં ઘર બનાવવાનું કારણ આમ તો 2 વર્ષ પહેલાં કોરોના આવ્યો અને કોરોના કાળમાં બધાને ખબર છે કે ગામમાં કે ક્યાંય પણ રહેવા માટે માણસ તૈયાર નહોતો, એને એકાંતમાં અને ખુલ્લો શ્વાસ જોતો હતો, પણ એ સિટીમાં રહેવાયેલા ટેવાયેલા માણસને ક્યાંય એવું મળે એવું નહોતું. એટલે એ પછી આપણા દાડમ હતા ને આપણે આ રીતના ખેતરમાં જ પછી બનાવવાનું 2 વર્ષથી પ્લાનિંગ હતું પણ ખરું, અને એ રીતે બનાવી અને પછી ખેતરમાં રહેવાનો વિચાર કર્યો. એટલે ખુલ્લો શ્વાસ અને ખુલ્લું વાતાવરણ, પશુપાલન ને આ બધું ઈચ્છા હતી જ, પણ કોરોના પછી થોડું વધારે જ કે ઘરમાં એક ગાય લાવી અને ઘરનું દૂધ ખાશું. તો આ એક ગાયથી અત્યારે ઘણા બધા લોકો એવું કહે છે કે એક ગાયથી 40-50 વીઘાની તમારે ખેતી કરી શકો. એક ગાય હોય તો ઘરમાં 2-3 જણનું છાશ, દૂધ, માખણ, ઘી આ બધું જ ઓરિજિનલ ખાવા માટે પણ, અને ગાય તો આમથી એ આપણે સંસ્કૃતિના ધર્મ માટે પણ આપણે ગાયને માતા તરીકે પૂજતા હતા, પણ આજે ગાયને ગામમાં પૂજવી હોય ને તો ગામમાં ગાય નહીં મળતી. હા, ઘરનું જ કંઈ ખાતર બધું નહીં નાખવાનું, દવા નહીં છાંટવાની, જે ઘરનું આ ગૌમૂત્ર છે, છાણ છે, એની સ્લેરી બનાવીને એ જ ચડાવી અને એ જ શુદ્ધ ખાવાનું. આજે લોકો શુદ્ધ ખાવા માટે ગમે એટલા કોઈ એટલા પૈસા આપવા તૈયાર છે, પણ તોય મળતું નહીં, પણ અમને અહીંયા અમારે ખેતીવાડીથી મળી રહે. નમસ્કાર, હું દિનેશ સિંધવ, વિશેષ વિથ દિનેશમાં ફરી એકવાર સ્વાગત છે. એક વિશેષ સ્ટોરી લઈને તમારી જોડે આવ્યો છું. ગામડાઓ છોડીને શહેરમાં વસતા લોકોની સંખ્યા વધી રહી છે, ખાસ તો ખેડૂતોના જ છોકરાઓ ખેતી કરતા નથી. અનેક કારણો છે, ખેતી નહીં કરનારને આપણે ભાંડીશું નહીં, એટલે કે એમને એવું પણ નહીં કહીએ કે તમે શા માટે ખેતી નથી કરતા, પણ આજે આપણે પોઝિટિવ વાત કરવી છે. અને આજે એક એવા ખેડૂતને તમને મળાવીશ કે મારે બે રીતે વાત કરવી છે, કે ઘર ચલાવવા માટે કમાવા માટે ગામમાં ખેડૂતોના છોકરા ગામ છોડીને ખેતી છોડીને શહેરમાં વસે છે. જ્યારે હું એક ગામમાં આવ્યો છું, સુરેન્દ્રનગર જિલ્લાનું કોચાડા આ ગામ છે, આ કોચાડામાં અજીત પરમાર નામના ખેડૂતને મળવા આવ્યો છું. આ ખેડૂતને એટલા માટે મળવું છે કે ખેતરમાં ઘર બનાવીને એ પોતે પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને ખેતી કરી રહ્યા છે. તો આ મળવાનું મેં તમને સ્પષ્ટ કારણ કીધું છે, અને અજીતભાઈ મારી જોડે છે હવે સ્ક્રીન ઉપર, આપણે એમની સાથે વાતચીત કરીશું. તમે નીચે આવશો, આપણે વાતચીત કરીએ. મેં શરૂઆતમાં કીધું છે કે ખાસ તો ગામડામાંથી ખેડૂતના છોકરાઓ ગામ અને ખેતી છોડીને શહેરમાં જાય છે નોકરી કરવા માટે. તમે ખેતરમાં જ ઘર બનાવ્યું, એના વિશે વાત કરીશું. ખેતરમાં ઘર બનાવવાનું કારણ આમ તો 2 વર્ષ પહેલાં કોરોના આવ્યો અને કોરોના કાળમાં બધાને ખબર છે કે ગામમાં કે ક્યાંય પણ રહેવા માટે માણસ તૈયાર નહોતો, એને એકાંતમાં અને ખુલ્લો શ્વાસ જોતો હતો, પણ સિટીમાં રહેવાયેલા ટેવાયેલા માણસને ક્યાંય એવું મળે એવું નહોતું. એટલે એ પછી આપણા દાડમ હતા ને આપણે આ રીતના ખેતરમાં જ પછી બનાવવાનું 2 વર્ષથી પ્લાનિંગ હતું પણ ખરું, અને એ રીતે બનાવી અને પછી ખેતરમાં રહેવાનો વિચાર કર્યો. એટલે ખુલ્લો શ્વાસ અને ખુલ્લું વાતાવરણ, પશુપાલન ને આ બધું ઈચ્છા હતી જ, પણ કોરોના પછી થોડું વધારે થયું અને આ રીતના રહેવાનું પણ. ખાસ તો આપણે અહીંયા ઉભા રહીશું, બેકગ્રાઉન્ડમાં આપણને આ ઘર જોવા મળે. આમ તો ઘર દેખાડ્યું જ છે મેં, 0 BHK કહી શકીએ, 1 BHK કહી શકીએ. તો ખેતરમાં ઘર બનાવવાનો શું ફાયદો અને કેટલું ઓછી કિંમતમાં ઘર બન્યું છે? ખેતરમાં ઘર બનાવવાના ઘણા બધા ફાયદા છે, કારણ કે ગામડાઓમાં જગ્યા ઓછી, જગ્યાઓમાં આજે લાખો કરોડોના મકાન બનાવવા છતાં પણ એનો ઉઠાવ જે આવો જોઈએ આવતો નહીં હોતો, કારણ કે જગ્યાનો અભાવ હોય. અને ખેતરમાં જગ્યાના એકદમ ખુલ્લી જગ્યા ઘણી બધી હોય, એટલે તમે ગમે એવું મકાન બનાવો તો ઉઠાવ પણ આપે. અને ખેતરમાં આ જે મકાન બનાવેલું હોય તે આપણે જે સિમેન્ટના બેલા કહેવાય એની થાંભલી આવે 6 ફૂટની, 6x6ફૂટની, ને કામ પણ ઘણું ખેંચે અને ઓછા પૈસામાં, ઓછી મહેનતમાં અને ઓછા દિવસમાં ઝડપથી થઈ જાય એવી વસ્તુ છે. એટલે તેનું કદાચ આયુષ્ય 5-6 વર્ષનું હશે, પણ બહુ જ ઓછા ખર્ચમાં મિનિમમ આપણને 45 ફૂટ લાંબું છે, 26 ફૂટ પહોળું છે, પણ એ જે સિમેન્ટનું સ્ટ્રક્ચર આપણે 90,000માં આપણને પડ્યું છે, અને ઉપરનું એમ કરીને આપણને 2.5 લાખમાં આપણું આવ્યું આખું સ્ટ્રક્ચર છે, 45x26નું એ આપણને થઈ ગયું છે. જો કડિયા કામને આમ મજૂરી કરાવવા જઈએ ને તો એની મજૂરી જ ખાલી 2.5 લાખ રૂપિયા થાય, આટલું બનાવવા જઈએ તો ગામડામાં. અને રહેવાની કેવી મજા આવે? રહેવાની મજા તો ઘણી બધી રીતે, ઘણી બધા રીતે, થોડું આમ માણસથી માણસને દૂર રહેવાનું થાય એક પ્રશ્નની રીતે, પણ એ પણ આમ તો ખેતરમાં મજૂરને બધું કામ ચાલુ હોય એટલે એવું લાગે નહીં, પણ ખેતરની જે હવા છે, વાતાવરણ છે ને, તેની તો બહુ જ મજા છે.
મારું ઘણું બધું ફ્રેન્ડ સર્કલ હોય જે બધા બહાર રહેવાવાળા હોય, એ લોકો અઠવાડિયામાં એક દિવસ ટિફિન લઈને અથવા જમવા માટે અને રહેવા માટે આવે છે. અને ઘણા બધા એવા હોય કે એ લોકો એવું કહે કે તમે જમીન લઈ લો અમારા માટે, અમે ખાલી અઠવાડિયે રહેવાશું, બાકી તમે કહેજો. એટલે ખેતરમાં રહેવા માટેની પણ અત્યારે ગામડાઓને હજુ નહીં ખબર, બાકી સિટીવાળા લોકોનું વિઝન પાકું છે કે રહેવું તો હોય ખેતરમાં જ. એમને ખેતર ગમે છે, ગામડું છોડીને શહેરમાં જઈ રહ્યા છે. મિત્રો, ફ્રેમમાં એટલે સ્ક્રીનમાં તમને અમારા સિવાય જે લોકો દેખાય છે એ એમના અજીતભાઈના પરિવાર સિવાયના મહેમાન પણ છે, જે લોકો હવે આ બધું જોવા માટે આવે છે, બરાબર ને? એમને બધાને ગમે છે. ખેતરમાં જે રીતે આખું ઘર તમારું અહીંયા જ તમે વસવાટ કર્યો છે, તો પશુપાલનનો જે મોટો ફાયદો, ખાસ તો ગાયો છે આંગણે, એના વિશે વાત કરશું. ગાયો તો આમ તો પહેલાંથી જ બધા પાળતા જ હતા અને પાળે જ છે, પણ હમણાં વચ્ચે એક ક્રેઝ આવ્યો સિટીમાં રહેવાનો અને બહાર રહેવાનું. આમ તો અત્યારના લેડીસો તો એવું કહે કે ઠેલી લાઈન વેચાતી ખાવી, પણ આ પેજણ ના કરવી. પણ આજે અમારા દાડમના હિસાબે, બાગાયતના હિસાબે મોતર ને સાણ ને એના માટે અમે પશુપાલન લાયા કરે કે ઘર માટે એક ગાય લાવી અને ઘરનું દૂધ ખાશું. તો આ એક ગાયથી અત્યારે ઘણા બધા લોકો એવું કહે છે કે એક ગાયથી 40-50 વીઘાની તમારે ખેતી કરી શકો. એક ગાય હોય તો ઘરમાં 2-3 જણનું છાશ, દૂધ, માખણ, ઘી, આ બધું જ ઓરિજિનલ ખાવા માટે પણ. અને ગાય તો આમથી એ આપણે સંસ્કૃતિના ધર્મ માટે પણ આપણે ગાયને માતા તરીકે પૂજતા હતા, પણ આજે ગાયને ગામમાં પૂજવી હોય ને તો ગામમાં ગાય નહીં મળતી. એવા સમયમાં ગાયને પાછું સરકારે પણ અત્યારે બીડું ઝડપ્યું છે કે ગાયો ઘરે હોવી જોઈએ. ત્યારે અત્યારના જે વર્ગમાં અત્યારની જે જનરેશન છે તેના માટે બહુ જ કાઠી વાત છે ગાયો રાખવી, પણ તે છતાં અમને શોખ પણ હતો બંનેને, અને દાડમ હતા એટલે અમે એક ગાય લાવવાનું વિચાર્યું અને એકમાંથી પછી 2 ગાય લાયા. પણ એ ગાયને શુદ્ધ ખોરાક મળી રહે એને પણ, અને એનો ખોરાક અમને પણ શુદ્ધ મળી રહે, આ 2 હેતુથી અમે ગાય રાખીએ છીએ. એનું દૂધ પણ ઘરે ખાઈએ છીએ અને વેચાણ ન કરતાં ગામમાં ફેમિલીમાં જ આપણા જેવું ફેમિલી ગ્રુપ હોય તે લોકોને જ આપણે દૂધ અને ઘી પણ એ રીતે જ આપીએ છીએ. ગાય શુદ્ધ દૂધ આપે એના માટે તમે શું એને શુદ્ધ ખોરાક કયો આપો? ગાયો શુદ્ધ દૂધ આપે એના માટે ગાયોને ખોર ન ખવડાવતા, બીટીના દવાના કારણે અમે કપાસિયા જ ડાયરેક્ટ જીનુમાંથી લાયા છીએ, અને કપાસિયા અને એના માટે જે કંઈ લીલું ઘાસચારો હોય તેને પણ અમે ગોબર ગેસ પ્લાન્ટ સરકારી યોજનામાં લગાવેલો હોય તેમાંથી નીકળેલી સ્લેરી છે તે સ્લેરી જ તેને ચડાવીએ છીએ. એટલે જે કંઈ એનો રચકો છે, એને સોલાપરી સાર છે, તે પણ એને શુદ્ધ મળી રહે ગાયને, એવો એક અમારો હેતુ. ગાયને શુદ્ધ ખોરાક આપવાથી આપણને દૂધ મળે છે અને જે દૂધ આપણને ખોરાક તરીકે તમે ઉપયોગમાં લો છો, પણ ગાયના કારણે ઓર્ગેનિક ફાર્મિંગમાં શું મદદ મળે છે? ગાયના કારણે ઓર્ગેનિક ફાર્મિંગમાં એવું હોય કે તમે બીજા ઘણા બધા ખાતરો આપણે માર્કેટમાં મળતા હોય, ઘણા બધા ભાવથી મળતા હોય, છતાંય આપણે આપણા ઘર માટે મોટા પાયે પણ કરી શકીએ, પણ ત્યારે આપણને એ બેનિફિટ ન મળતો હોય માર્કેટમાં. એટલે ખેડૂત મોટા પાયે ન કરતા એના પોતાના ફેમિલી માટે શાકભાજી છે જે ગાયના સાણમાંથી, મૂત્રમાંથી, છાશમાંથી એ ઓર્ગેનિક ફળ ફળાદી છે તે તમને ઘર માટે મળી રહે, અને તમારા પોતાના માટે એક આવી શરૂઆત આપણે કરેલી કે આપણને પોતાને એ આ રીતનું મળી રહે અને એના ફાયદા આપણને થાય, પછી ભવિષ્યમાં સરકારની પણ યોજનાઓ હોય ને આપણે પણ એવું કરી શકીએ કે મોટા પાયે આ રીતની ખેતી. હવે ભવિષ્યમાં એવું આવશે કે લોકો સિટીમાં રહે પણ એને પણ ખેતરમાં રહી અને શુદ્ધ ખોરાક જોવે છે, એને પૈસાથી મતલબ નહીં, પૈસા આપવા લોકો તૈયાર છે પણ શુદ્ધ મેળવવું ને તે મોટી વાત છે. એટલે એવું પણ પછી આપણે આપણું એક ગ્રુપ હોય તો આપણે એવું પણ કરી શકીએ, અને ગ્રુપમાં 5-10 જણા જ હોય ફિક્સ તો એને શુદ્ધ ઘી, શુદ્ધ દૂધ, છાશ આ બધું જ પ્રાય આપણે આપી શકીએ અને આપણું એવી રીતે ચાલી શકે બધાને. શહેરના બાળકોને ગાયો દેખાડવા લઈ જવી પડે છે, એક એ પ્રકારનો કોન્સેપ્ટ ચાલે છે, પણ તમારા બાળકમાં જો તમારા દીકરીની વાત કરીએ તો ગાયને દોયો પણ છે? હા, અમારે SSV છે જે 5મું ભણે છે, તે પોતે જાતે પણ ગાય દોવે છે. આજે 5મા ધોરણે નહીં પણ આજે ગાય કે પશુપાલન અમે ગામડાઓમાં પણ, સિટીમાં નહીં, ગામડાઓને પણ ગાય બતાવવા માટે કદાચ ભરવાડના વાડામાં જ લઈ જવા પડે, કારણ કે એ લોકોને ગાય ખબર નહીં એમ. ત્યારે આજે બહુ જ આગળ નીકળી જાય એવું કહેવાય આપણે, અને આમાં આ રીતે જો લોકો અત્યારથી જ બાળકોને પણ આ રીતે ગાય પશુ સાથે રહે તો એક આત્મીયતા જે છે, આત્મીયતા અને બીજો ભાવ માણસ પ્રત્યેને પશુ પ્રત્યેનો એ વધે છે. એટલે ઘણા બધા ફાયદા છે, ખાવા પીવાના તો છે જેનાથી, પણ ગાયથી પણ બીજા ઘણા બધા ફાયદાઓ. અમારે SSV તમે કહો એ 5 વર્ષની, એ રોજ ગાયના કપાળે ચાંદલા હશે જો, વાછડીને વાછડાને. ડોગ હે તો ડોગ નહીં કે એ ભગવાનનું હે એમ, તો ડોગને ચાંદલા કરે છે અને બધાને ચાંદલા હશે એમ, કપાળમાં રોજ ચાંદલા કરે એમ. તમે ખેતી તો કરો જ છો, પરંતુ પરંપરાગત ખેતીની જોડે તમે દાડમ પણ વાયા છે, આ પણ એક આમ જુઓ તો એક પ્રયોગશીલ ખેડૂતની નિશાની છે, કારણ કે અઘરું પણ છે ખેતી, ઘણીવાર ખર્ચાળ પણ હોય છે, તો આ ખેતી વિશે વાત કરીશું આપણે. દાડમ એવી વસ્તુ છે કે જો તમે યોગ્ય માર્ગદર્શન મળે
અને યોગ્ય રોપા અને યોગ્ય માર્ગદર્શન તો તમને તારે પણ ખરી અને ડૂબાડે ખરી. દાડમ એવી વસ્તુ છે એટલે ઘણા બધા ખેડૂતો કરવા તૈયાર નહીં, એનું કારણ એનો ખર્ચ અને યોગ્ય માર્ગદર્શન. અને અમે કરવા પાછળ અમારા ભાણભાઈ હે વિંજવાડાથી પરેશભાઈ મોરી, એમને અમારા પહેલાં 4-5 વર્ષથી આવક લે અને સફળ હે, આટલા એરિયામાં સફળ ખેડૂત કહેવાય. અને એના માર્ગદર્શન હેઠળ જ અમે દાડમ કરેલા છે અને એના માર્ગદર્શનના લીધે જ અમે આવક પણ સારી લઈ શકીએ છીએ. આ વર્ષે પણ અમે 1 સોડે 20 કિલોની એવરેજ એટલે 1416 મારે અને 15-1 લાખની આવક અમને આ વખતે એના માર્ગદર્શનથી અમે લીધેલી. 15-1 લાખની આવક આપણને મળી છે 7 વીઘાની. હા, અને જે રીતે કીધું એ પ્રમાણે સરળ પણ નથી, પણ યોગ્ય માર્ગદર્શન અને માવજત સાથે જો કરીએ તો આપણને લાખોપતિ પણ બનાવી શકે, ખેતી બનાવી શકે. તો 1000 માનો કે લાખ ન થતું હોય અને 1000 રૂપિયાવાળી જે નોકરીઓ આપણે કરતા હોઈએ છીએ એના કરતાં ખેતી કરવી સારી છે જો કરી શકીએ તો. ડ્રીપ ઇરિગેશન એ સમયની માંગ પણ છે, કારણ કે કરવું પડશે, તો એ તમે અપનાવી જ છે ડ્રીપ ઇરિગેશન, એના વિશે વાત કરીશું. ડ્રીપ ઇરિગેશન આમ તો પાણીની સમસ્યા બધે જ છે અને પાણીનો બગાડ પણ થાય છે, જમીનનો પણ બગાડ થાય છે અને ખાતરોનો પણ બગાડ થાય છે. જે છૂટા પાણી પાવામાં આપણા વિખેડાના જે ખાતરો નાખે એ વિખેડામાં પાણી જવા દેવું, કેટલાય સમયો કેટલાય દિવસે 5-5 વીઘા પાણી પાતા થાય. અને આ ડ્રીપ ઇરિગેશનથી આજે 7 વીઘા તો 2 કલાક તો 2 કલાકમાં આ ભાગ ને 2 કલાકમાં આ ભાગ, તો તેનાથી પાણી પણ યોગ્ય, ઝાડને યોગ્ય સમયે યોગ્ય એના મૂળમાં જ મળી રહે, એ રીતે ખાતર પણ મળી રહે, આખા ખેતરમાં ખાતર પણ અહીંથી જતું રહે. એટલે ડ્રીપ ઇરિગેશન એ ભવિષ્યમાં અને હવે આપણા એરિયામાં હવે તો ઘણા બધી જગ્યાએ થાય. જૂની યોજના પણ અત્યારે પણ 1 સોલરની યોજના સરકારી ચાલે છે, જે તમે સરકારને લાઇટ આપીને આ રીતે તમારા ઘરનો જે લાઇટ છે તેને બચત કરી અને પૈસા પણ મેળવી શકો એ રીતની યોજનાઓ ચાલે છે. પછી આપણી પાસે ગોબર ગેસ પ્લાન્ટની યોજના છે, તે આપણે બનાવેલી છે, તે આપણે આગળ જઈએ જોઈએ, તે પણ યોજના ચાલે છે. અત્યારે ડ્રીપ ઇરિગેશન હોય તમારે તો જમીન ઉપર તમને વજ બનાવવા માટે સરકાર 50,000 રૂપિયા આપે છે. બાગાયત હોય તો બાગાયતમાં તમને ગોડાઉન માલ સ્ટોરેજ માટે ગોડાઉન બનાવવા માટે કંઈક 2 લાખની કંઈક સહાય હોય. આ બધી જ યોજનાઓ આ કિસાન પોર્ટ ઉપર ચાલુ હોય, તમારી રીતે જ્યારે ચાલુ થાય ત્યારે અરજી કરવાની હોય. અરજી તમે કર્યા બાદ તમને સાહેબ તેની મંજૂરી આપે, બાદ તમને મંજૂરી મળ્યા પછી તમારે જે કંઈ યોજના હોય તમારા ખેતરમાં એના જે કંઈ સિસ્ટમ જે નક્કી કરેલી હોય તા તે પ્રમાણે તમારે કરવાની હોય, એ પ્રમાણે તમને પેમેન્ટ આપતા હોય. ખેતરની તારની વાડ હોય કે રખરખાવ હોય, બાગાયત હોય તો એમાં ખાતર હોય એનો રખરખાવ હોય, એનો અન્ય ખર્ચ પણ 3 વર્ષ સુધી સરકાર આપે છે. રોપા લાવે તો એનો પણ ખર્ચ આપે છે. આ બધા જ તમારા બિલ અને આ બધું રજૂ કરો તો તમને સરકાર એક ખેડૂતને ઊભા કરવા માટે આ રીતની બધી સહાય પણ કરતી હોય, અલગ અલગ યોજનાઓ પણ ચાલતી હોય. આ ગોબર પ્લાન્ટ વિશે વાત કરીશું આપણે. આ ગોબર ગેસ પ્લાન્ટ છે ને તે મેં આ બનાવ્યા પહેલાં પણ મેં બનાવ્યો હતો. હું ગાયો લે ત્યારથી મને એ શોખ હતો, હું ઓનલાઈન વિડીયો જોતો, ઓનલાઈન બનાવતો મારા બેલરમાં ને એવું, પણ એ આપણને સક્સેસ એટલું બધું નહોતું થયું. પછી હમણાં જ સરકારી યોજનામાં માહીમાંથી આ રીતની એક યોજના આવી હતી અને એમાં આપણે પૂછપરછ કરીને આપણે બનાવ્યો હતો. માહીમાં માહી ડેરી થ્રુ આ બનાવે, ગાંધીનગર કૃષિ મેળામાં પણ આ ગોબર ગેસ પ્લાન્ટનું ત્યાં એમને એ લોકોએ પેલું કર્યું હતું. આ તમારે 2 ગાયો હોય અને 2 ગાયનું સાણ હોય તો ઘરમાં 2-3 વ્યક્તિનું રોજ રસોઈ બની શકે એટલો ગેસ ઉત્પન્ન કરી શકો. હું શિવરાતના દિવસે અહીં રહેવા આવ્યો હું અને અમે 4 ફેમિલીનું રસોઈ તેમાં બનાવીએ છીએ. આમાં આપણને જે ગાયનું રોજનું ગોબર હોય તાજું તે નાખવાનું અને પાણી નાખી અને એક રબડી ટાઈપ એને બનાવવાનું આવે, જેને રબડી બનાવી અને પેલા કોકથી આપણે આની અંદર જવા દેવાનું હોય. તે રોજની રોજ રસોઈ બનાવી હોય તો રોજની આ ક્રિયા તમારે કરવી પડે. આ કામ તમારી પત્ની પણ કરી શકે, કોઈ પણ કરી શકે, બાળક હોય, તમે હોય, વડીલ હોય, કોઈ પણ પાણી નાખી અને આ રીતનું બનાવી અને તેમાં જવા દેવાનું. અને એની જે બાકીનો ગેસ એટલે મિથાઇલ છૂટો પડે તે આપણે આ નળી દેખાય તે નળી વાટે તે આપણા રસોડામાં જાય અને એમાં આપણી રસોઈ બને. અને બાકીનો જે પાઇપ દેખાય તે પાઇપમાં આપણને જે ગેસ છૂટો પડ્યા પછીની જે સાણ છે એને આપણે જે ભાષામાં સ્લેરી કહીએ તે સ્લેરી આ ચોકડીમાં જાય અને એમાંથી આપણા ખેતરમાં જે કંઈ પાઇપ દ્વારા અથવા ડ્રમ ભરીને પણ આપણે લઈ જઈ શકીએ. હમણાં જેમ આપણે શાકભાજીમાં જોયું તે અહીંથી આપણે શાકભાજી અને ગાયોના જે ઘાસ છે તેમાં આપણે આનો ઉપયોગ કરીએ. બિલકુલ. તો રાંધણ ગેસના ભાવ વધે અને પેપરમાં આવે તો તમને ચિંતા નથી? ના, કારણ કે તમને તો આ કુદરતી જે આપણો ગેસ છે એમાંથી જ તમને મળી રહે છે. એટલે આમ જુઓ તો ફ્રી, એકવાર જે ખર્ચો થયો પછી તમને ફ્રીમાં, એટલે તમારો ખર્ચો પણ ઘટી જાય છે. તો મિત્રો, ગામડામાં અને ખાસ તો ખેતરમાં રહેવાનો એક બીજો આર્થિક ફાયદો આ પણ છે. મિત્રો,
મિત્રો આપણે અજીતભાઈના ઘરમાં આવ્યા છીએ જે ખેતરમાં છે અને એમની વાઇફ સાથે વાતચીત કરીશું. ખેતરમાં તમને રહેવા મળે છે, તમે અહીંયા જ તમારું ઘર છે, કેવી મજા આવે છે? મજા આવે, એક તો કે શાંત વાતાવરણમાં રહેવાનું, કુદરતી વાતાવરણમાં રહેવાનું, અને આપણે બહેનોને તો ટેવ હોય કે એક બેન મળે એટલે વાતો કરવા ઊભા રહેવી, તો એ પણ અહીંયા ના થાય, આપણે આપણું કામ ટાઈમ પ્રમાણે થઈ જ જાય, ગોસિપિંગથી મુક્તિ મળે. હા, અને અહીંયા ખોરાક તમે શુદ્ધ લઈ શકો છો? હા, ઘરનું જ, કંઈ ખાતર બધું નહીં નાખવાનું, દવાની છાંટવાની, જે ઘરનું આ ગૌમૂત્ર છે, છાણ છે, એની સ્લેરી બનાવીને એ જ ચડાવી અને એ જ શુદ્ધ ખાવાનું. આજે લોકો શુદ્ધ ખાવા માટે ગમે એટલા કો એટલા પૈસા આપવા તૈયાર છે, પણ તોય મળતું નહીં, પણ અમને અહીંયા અમારે ખેતીવાડીથી મળી રહે શાકભાજી, અનાજ અને ખાસ તો દૂધ. દૂધ, હા, આજે દૂધ તો કહેવાય ને કે થેલીનું જ ખાવી, કારણ કે આજે કોઈને શણવારા હાથ કરવા નહીં અને કામ કરવું નહીં, એટલે એ જે મળે એ ખાવું પડે. એસી વગર અહીંયા રહી શકો છો? હા, પણ કુદરતી જે હવા છે, કુદરતી હવા છે એ મળે, એસી તો નહીં. પણ એની મજા છે. હા, ઓકે. તો ખાસ તો જે લોકો ગામડું છોડીને શહેરમાં જરૂર હોય તો જવી જોઈએ, સરકારી નોકરી હશે તો આપણે ના નહીં પાડી શકીએ, પણ ખેતી કરવી જ નથી, અને શહેરમાં જે લોકો વસ્યા છે અથવા બધા જ જો ખેતી છોડી દેશે તો આપણને જે ચિંતા છે એના વિશે વાત કરશું. તો કે બધા જ જો ખેતી છોડશે તો આપણે ખાશું શું? પહેલાં તો કે ગમે એટલા પૈસા હશે પણ પૈસાથી ખવાશે નહીં, એના માટે ઘઉં બાજરી એ ઉગાવવા માટે ખેડૂત જોશે, અને એટલા માટે ખેતી તો કરવી જ પડશે. ગમે એટલી નોકરી હશે પણ આગળ જવું હશે ને તો ખેતી તો અપનાવવી જ પડશે. જેને ભગવાને ખેતી આપી છે અને ખેતી કરવી જ જોઈએ, જરૂરિયાત છે એ નોકરી કરે. મિત્રો, મહિલા ખેડૂત છે અને એમને કીધું છે કે જો ખેતી કરવાવાળો કોઈ ખેડૂત જ નહીં હોય તો આપણે ખાશું શું, કારણ કે આપણો જગતનો તાત જો અનાજ નહીં ઉગાડે તો આ જગતને અનાજ કોણ પૂરું પાડશે? એટલા માટે પણ ખેતી કરવી જરૂરી છે, અને એટલા માટે જ આવા ખેડૂતોને હું પ્રોત્સાહન આપતો રહીશ અને આવા વધારે ખેડૂતને મળતો રહેવાનો. મિત્રો, અજીત જે દૂધ છે એ ગામમાં આપવા માટે જાય છે, શહેરમાંથી જે કૂતરી આવી છે એને પણ આ ઘર સાથે એક નાતો છે, એક લગાવ થઈ ગયો છે. અજીત જ્યાં પણ જાય છે એને સાથે જવાની ટેવ છે. થોડી વારમાં જ્યારે બાઇક લઈને અમે જવા નીકળશું તો એ પણ બેસશે, આપણે દ્રશ્યો જોઈએ પછી વાતચીત કરીએ. એ હાલતી, હા આવતી રે, બે ચાલ હાલ આવતી આવતી રે, જાણી મને કંઈ કર્યા વગર. થોડી વાર બાઇક બંધ કરીશું. અજીતભાઈ વાત કરી છે આમ તો કે આ કૂતરીને આ ઘર સાથે નાતો છે અને ગ્રામ્ય જીવન પણ એને હવે મજા આવવા લાગી છે, ગ્રામ્ય જીવનમાં, એના વિશે વાત કરીશ. આની શું કહાની છે? આ અમદાવાદમાં એક ધનાઢ્ય ફેમિલી છે, એમની કૂતરી છે, પણ એમને કોઈ બહાર ફ્લેટ લીધેલો છે જ્યાં કોઈ પણ જનાવર એટલે કે કોઈ પણ આ રીતના પ્રાણી એલાઉડ નહીં, તો એમને એમના જન આને માટે પારવા માટે મને આપી છે, એના માટે શેમ્પુ, દવા, ખાવા પીવાનું બધું જ. એટલે ત્યાં સિટીના લોકો પણ એટલા પ્રાણીઓ સાથે હળીમળી ગયા, અને એને ફોન કરીને ખબર લે છે અને આયકણ આપી ગયા છે. અને અહીંયા અને તારી સાથેનો જે લગાવ છે, આમ તો ક્યારને જોઈએ છીએ દ્રશ્યો, કોઈ પણ વ્હીકલમાં તું બહાર નીકળ્યો તો સાથે બેસી જવાની ટેવ છે? હા, બાઇકમાં ગમે ત્યાં બહાર જવું હોય તો એને બાંધવી પડે, અથવા બાઇકમાં બેસી જાય, ટ્રેક્ટરમાં જેટલું ખેતીમાં હાકું ત્યાં સુધી ઉતરે નહીં, ટ્રેક્ટરમાં પણ બે. મિત્રો, આ જે કૂતરી છે એની જે નસલ છે ને એ દેશી નથી, એટલે તમે સમજી શકો કે શહેરમાં આ પ્રકારની કૂતરી આપણને જોવા મળે છે, આ પ્રકારના ડોગ આપણને જોવા મળે છે. શહેરમાં જ રહેવા માટે ટેવાયેલા કૂતરાને જો ગામડામાં ફાવી જતું હોય તો આપણે ગામડું છોડીને જો શહેરમાં જવાની જે બિનજરૂરી ગેલસા છે, જરૂર પડે તો જવું જોઈએ. નોકરી તમારી એ પ્રકારની હોય સરકારી તો જવું જોઈએ, પ્રાઇવેટ સારી નોકરી હોય તો જવું જોઈએ, પણ ખેતી નથી કરવી અને શહેરમાં રહેવાનો જે ક્રેઝ છે, તો હું તો એવું કહીશ કે જો કૂતરાઓને પણ ખેતરમાં અને ગામડામાં ફાવી જતું હોય તો આપણે તો માણસ છીએ, ખેડૂતના દીકરા છીએ, જરૂર લાગે તો પાછા આવી જઈએ, આડમારી ભર્યું જીવન ના જીવીએ, જઈએ આપણે.